नमस्कार अपनी साथे हूं छु बिनल। हवे जुए समाचार विगतवार, तो हाल महत्वना समाचार मिली रहा छे। आपना नेता ईशुदान गढ़वी सामे गंभीर आक्षेप कराया छे। भाजपनी महिला कार्यकरो साथे झपाझपीनो आक्षेप छे। नशानी हालतमां छेड़ती कर्यानो आक्षेप। भाजपनी महिला कार्यकरोए पोलीसने अरजी आपी छे। आम आदमी पार्टीए आरोपोने फगाव्या छे। आ भाजपनी हल्की मानसिकता छे तेवुं आपनुं कहेवुं छे, तो मेडिकल तपासमां सत्य सामे आवशे तेवुं पण आम आदमी पार्टीनुं कहेवुं छे। जे रीते कही शकाय के आप द्वारा भारतीय जनता पार्टी कार्यालय कमलम नी बहार विरोध प्रदर्शन करवामां आवी रह्युं हतुं। जे पेपर लीक कांड जे आचरवामां आव्युं छे, ते मुद्दा लईने झड़पी तपास थवी जोईए, सचोट तपास थवी जोईए तेवी मांग साथे आम आदमी पार्टी कार्यकर्ताओ जे छे आजे सवारथी ज त्यां बेठा हता, विरोध प्रदर्शन करी रह्या हता, हल्लाबोल अने सूत्रोच्चार करी रह्या हता। तेवामां कमलम नी बहार आ प्रकारनो विरोध कराता भारतीय जनता पार्टी नेताओ हता, तेमना द्वारा पण तेमने खसेडवानो प्रयत्न करवामां आव्यो। तेमने कहेवामां आव्युं के रस्तो करी आपवामां आवे, जो के पोलीस पण सवारथी तेमने त्यांथी खसेडवानो प्रयत्न करी रही हती। त्यारबाद पोलीस अने आम आदमी पार्टीना कार्यकरो वच्चे पण झपाझपीना दृश्यो सર્જાયા હતા। જો કે આ સમગ્ર ઘટનાક્રમની અંદર ભાજપની મહિલા કાર્યકર્તાઓ સાથે પણ ઝપાઝપીનો આક્ષેપ છે અને નશાની હાલતમાં છેડતી કરાયનો આક્ષેપ આપના નેતા ઈશુદાન ગઢવી સામે કરવામાં આવ્યો છે। આપ નેતા ઈશુદાન ગઢવી સામે ગંભીર આક્ષેપ કરાયા છે। ભાજપની મહિલા કાર્યકરોએ પોલીસને અરજી આપી છે। આમ આદમી પાર્ટીએ જો કે આ આરોપોને ફગાવ્યા છે। આ ભાજપની હલકી માનસિકતા છે તેવું આપનું કહેવું છે। મેડિકલ તપાસમાં સત્ય સામે આવશે તેવું પણ કહેવું છે। જો કે અહીંયા સવાલો એ પણ ઘણા થઈ રહ્યા છે કે આ પ્રકારના આક્ષેપ પ્રતિ આક્ષેપ કેવી રીતે થયા, જ્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું, સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા હતા, તો અમુક સમય બાદ ત્યાંથી હટવાનું હતું, પરંતુ આમ આદમી પાર્ટી જે છે તેના કાર્યકર્તાઓ ત્યાંથી હટ્યા નહોતા। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતા એવા શ્રદ્ધાજા। જી શ્રદ્ધાજી, જે રીતે કહી શકાય કે આજે જે સમગ્ર ઘટનાક્રમ થયો છે કમલમની બહાર કયા પ્રકારનું હતું? આમ આદમી પાર્ટી તો ત્યાં વિરોધ કરી પ્રદર્શન કરવા બેઠા હતા, તો પછી ભાજપ મહિલા નેતાઓ સાથે કઈ રીતે ઝપાઝપી? જી બિનલ, હું અહીંયા ચોક્કસથી કહીશ કે વિરોધ કરવો એ લોકશાહીમાં બધાને જ એની પરવાનગી છે, પણ આ વિરોધ નહોતો, આ એકચ્યુઅલી એ કંઈક અલગ જ કરવા આવ્યા હતા અને એ કર્યું પણ ખરું એ લોકોએ। કારણ કે વિરોધ માટે કોઈ રજૂઆત હોય કે એ રજૂઆત કરવા આવ્યા, જે રજૂઆત એમણે સરકારમાં કરવાની હોય, તેમ છતાં ચલો સંગઠનમાં કરવા આવ્યા તો એનો કઈ વાંધો નથી, પણ એની એક રીત હોય અને લોકશાહીમાં આજે એમણે સાબિત કર્યું કે રાજનીતિ આટલી હલકી કક્ષાની પણ થઈ શકે છે, એ આમ આદમી પાર્ટીના નેતાઓએ સાબિત કર્યું। કારણ કે જે રીતે એ લોકો પહેલા તો શરૂઆતમાં એમણે નારા બોલાવવાના શરૂ કર્યા, નારા પછી ત્યારબાદ એ અભદ્ર ભાષાઓ અને ઠઠ્ઠા મસ્કરી હાહા હી કરી। હવે મહિલાઓ અહીંયા માત્ર અમે બે જ મહિલાઓ હાજર હતા બેન, અને એ લોકોએ જે રીતે ઠઠ્ઠા મસ્કરી કરી, પછી એટલી વારમાં તો પોલીસ આવી, અમે બહુ ઓછી માત્રામાં અમારા કાર્યકર્તાઓ આજે અહીંયા હાજર હતા, તો પોલીસ આવી, પોલીસે જેવી આવી અને એ લોકો ભાઈઓ બધા ને લઈ જવા માંડ્યા। અને બેન, તો અમારા જે કાર્યકર્તાઓ હતા, અમારા ભારતીય જનતા પાર્ટીના પુરુષ એટલે કે ભાઈઓ જે કાર્યકર્તાઓ હતા, એમણે અમને કીધું, કારણ કે એ ગરિમામય કાર્યકર્તાઓ છે, એમણે એવું કીધું કે બેન તમે આ બહેનોને હટાવો ને, બહેનોને તમે જરા તમારી રીતે કહો ને કે જાય, કારણ કે એ ભાઈઓ બહેનો જોડે ન ગયા, એટલે અમે બે બહેનો એ બહેનો જોડે ગયા કે ભાઈ બહેનો તમે જાઓ, અને હવે બધું પતી ગયું છે, આ તમારા બધા નેતાઓ જ પોતે જો ભાગીને જવા માંડ્યા ઉભી પૂછડીએ, બરાબર? તો એ બહેનો સમજે એ પહેલા તો બહેનોને અમે હટાવ્યું, બહેનો એમના મોઢામાંથી લિટરલી ગંદી ભાષામાં ગાળો મને આપવા લાગ્યા, અને એમણે મને ઝપાટ કરી છે, મારા ગળામાં તમે જુઓ લિટરલી નખુડિયા માર્યા છે એમણે, અને એ તો બહેનો હતા, પણ એમનું જે યુથ હતું, કહેવાતું યુથ, આપ તો એવું કહે છે ને કે ભાઈ અમે તો યુવા નેતાઓ, એટલે એમના કહેવાતા યુવા નેતાઓ જે બેનર્સ લઈને આવ્યા હતા, એ બેનર્સના દંડા એમણે અમારી એટલે કે મારી ને શ્રદ્ધાબેનની પાછળ લિટરલી અમારી પાછળ એમને દંડા માર્યા, અમને અમે એમને પ્રેમથી હટાવવા ગયા, એના એની સામે એમણે અમને દંડા માર્યા છે બેન, અને દંડા મારીને ગમે તે ભાષામાં એ અમારી સાથે એમણે વાતો કરી છે, અને જે આખું ટોળું હતું ને એ ટોળામાંથી લિટરલી જે ભાઈઓ, હું પર્ટિક્યુલર કોઈનું નામ નહીં આપી શકું, પણ એમાંથી ઘણા બધા લોકો ડ્રંક હતા, એ લોકોએ પીધેલું હતું ચોક્કસથી, એનું રીઝન છે કારણ કે બધાના મોઢામાંથી વાત આવતી હતી બેન। જી ચોક્કસ, નશાની હાલતમાં તો આપ કોઈનું નામ દઈ શકો છો કે આ નેતા હોઈ શકે કે એના મોઢામાંથી એમને સ્મેલ આવી કે આમ આદમીના પાર્ટીના નેતાઓ વિરોધ કરવા પણ નશાની હાલતમાં આવ્યા? એક્ઝેક્ટલી, યુવા કહેવાતા એમનું યુવાધન જે આમ આપનું આમ આદમી પાર્ટીનું જે યુવાધન હતું, એમણે મહિલાઓના બરડામાં
દંડા માર્યા છે અમને, ખાસ કરીને અમને બેને, એમને લિટરલી અમને દંડા માર્યા છે. અભદ્ર ભાષાઓમાં વાતો કરી છે, ગંદી રીતે અમારી સામે જોયું છે એમણે. લિટરલી અમે એ ફીલ કર્યું એક મહિલા તરીકે. એટલે હું પર્ટિક્યુલર નામ ન, કારણ કે હું ઓળખતી નથી બેને બધામાંથી, પણ એ જે રીતે મારી સામે આવે એટલે હું પોતે પણ વિચારમાં પડી ગઈ કે આવો આ વિરોધ હતો કે શું હતું, શું આ લોકો કરવા શું આવ્યા હતા. એટલે એ બહુ જ નીચ અને હલકી કક્ષાની રાજનીતિ આજે આપ રમીને ગયું એ હું તમને કહી શકું છું બેન. શકાય કે એ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા ત્યાં પોલીસ હાજર નહોતી કે કમલમ થી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તેમને ખસેડવા જવા પડ્યા? જી બિનલબેન, મેં તમને પહેલા એ જ વાત કરી કે છે ને, એ જયારે આવ્યા ને ત્યારે બે બાજુથી એ લોકો કૂદીને આવ્યા અને ઝાપાથી આવ્યા. હવે અમારા કાર્યકર્તાઓ ઝાપો બંધ કરી, એ લોકો ઝાપો પણ અમારો તોડી નાખ્યો છે. એટલે જો તમને કહું છું કે આ લોકો રજૂઆત કરવા આવ્યા જ નતા, એ લોકો લડાઈ ચડાઈ કરીને આવ્યા હતા કે અમે આજે તો યુદ્ધના મેદાનમાં જઈએ છીએ, યુદ્ધ કરવા આવ્યા હતા. અને એ અમે બહુ ઓછા કાર્યકર્તાઓ આજે હાજર હતા કાર્યાલય ઉપર, કારણ કે એમને ખબર હતી, આઈ ડોન્ટ નો કે એ લોકોને ખબર હતી કે શું, મને નથી ખબર, પણ ઓલમોસ્ટ કોઈ મોટા નેતાઓ આજે કાર્યાલયમાં હાજર હતા નહીં. અને એ જે રીતે અંદર આવ્યા ને બધા પાછી બહાર બેસી ગયા અને નારા લગાડવાના શરૂ કર્યા, એટલી વારમાં અહીંયાથી એટલી વારમાં તો હજુ તો થાય કશું, એ પેલા પોલીસ પછી આવી, પોલીસ આવી ધ્યાન પોલીસ એ લોકોને હટાવ્યા. એમાંથી પણ મારી નજર સામે મેં નથી જોયું કે એક પણ મહિલાને પોલીસે હટાવ્યા. મહિલા પોલીસ આવ્યા ને એમને અમે બે બહેનોએ સપોર્ટ કર્યો છે અને બહેનોને અમે ઉઠાવીને મોકલ્યા છે. જી મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આભાર શ્રદ્ધાબેન. તો આ હતા ભારતીય જનતા પાર્ટીના નેતા શ્રદ્ધા ઝા, કે જેઓનું સ્પષ્ટ કહેવું છે કે ત્યાંથી તેઓ હટવાનું નામ નહોતા લઈ રહ્યા અને જે ટોળું હતું ત્યાં હાજર એના ટોળામાંથી એક સ્મેલ આવી રહી હતી અને તે નશાન એટલે કે દારૂ પીધેલો હોઈ શકે છે ટોળામાં રહેલા અમુક લોકોએ, તેવું તેમનું કહેવું છે. અને ખાસ કરીને તેમનું કોઈ સ્પષ્ટ વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર ટોળાની અંદર જે ભારતીય જનતા પાર્ટી કહીના નેતા કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીમાં યુવાધન જેને કહેવામાં આવે છે, યુવા નેતાઓ તેવો જ નશાની હાલતમાં જોવા મળ્યા હતા. અને નશાની હાલતમાં અહીંયા પેપર લીક કાંડને લઈને વિરોધ થઈ રહ્યો હતો. એટલે કે ગુજરાતમાં હવે કયા પ્રકારની રાજનીતિ શરૂ થઈ છે તે જોવા જેવું થઈ રહ્યું છે. તેને લઈને અનેક સવાલ છે. અહીંયા સરકતા સવાલ એ પણ થાય છે કે જે ભારતીય જનતા પાર્ટીના મહિલા કાર્યકરે આક્ષેપ કર્યા છે એ સાચા છે કે ખોટા છે? શું ઈશુદાન ગઢવી કે જેવો નશાની હાલતમાં હતા, શું નશાની હાલતમાં ઈશુદાન ગઢવી આ પ્રકારે ત્યાં વિરોધ પ્રદર્શનની અંદર જોડાયા હતા? ઈશુદાન ગઢવીએ મહિલાઓની છેડતી કરી છે કે નહીં પણ તે પણ અહીંયા સવાલ છે. શું ભાજપની મહિલા કાર્યકરના આક્ષેપ સાચા છે? શું ઈશુદાને નશો કર્યો હતો? આવા ઘણા સડકતા સવાલ થાય છે. કેમ કે અહીંયા પોલીસ વચ્ચે સાથે પણ ઘર્ષણના બનાવ જે હતા તે બન્યા હતા. જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા વિરોધ કરવા તે ત્યાંથી હટવાનું નામ નહોતા લઈ રહ્યા. અને જે રીતે ભાજપના નેતા શ્રદ્ધા ઝાએ કહ્યું કે તે લોકો પ્રદર્શન વિરોધ પ્રદર્શન નહીં પરંતુ કંઈક અલગ જ મૂળની અંદર આવ્યા હતા. કાર્યાલયનો ઝાંપો જે હતો, ગેટ હતો, તે પણ તેમના દ્વારા તોડી દેવામાં આવ્યો છે. અને મહત્વનો સવાલ એ અહીંયા એ પણ થાય છે કે વિરોધ પ્રદર્શન કરવું હોય તો વિધાનસભાની બહાર કરી શકાય પરંતુ એક સંગઠનના કાર્યાલયની બહાર જઈને શા માટે વિરોધ પ્રદર્શન કરવાનું? સરકારની વિરુદ્ધમાં જો તમારે પ્રદર્શન કરવું હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમની બહાર શા માટે જઈને વિરોધ પ્રદર્શન કરવું? આપ બહાર પણ પ્રદર્શન કરી શકો છો. અને જે રીતે પોલીસ સાથે પણ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા, પોલીસ પણ એ તમામને ત્યાંથી હટાવવા માટે પહોંચી હતી ત્યારે પણ ઘર્ષણ થયું હતું, પોલીસે પણ તેમને જબરજસ્તી લઈ જવા પડ્યા હતા ત્યાંથી. પરંતુ સવાલ એ થાય છે અહીંયા કે જે રીતે ભાજપની મહિલા કાર્યકર્તાઓએ પોલીસમાં અરજી કરી છે કે એ ટોળાની અંદર વિરોધ પ્રદર્શન કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં કાર્યકર્તાઓ જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તેઓમાંથી એક અલગ સ્મેલ આવી રહી હતી અને સ્મેલ નશાની હતી. એટલે તમામ લોકો દારૂના નશામાં વિરોધ કરવા ગયા હતા તેવું ભાજપના મહિલા નેતાઓનું કહેવું છે. તો જે રીતે તેમની સાથે પણ ઝપાઝપી થઈ અને શ્રદ્ધા રાજપૂત તેમજ શ્રદ્ધા ઝા જેવો ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતાઓ છે તેમની સાથે પણ આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકર્તાઓ અને મહિલા પુરુષ કાર્યકર્તાઓ દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું, તેઓને અભદ્ર ભાષા તેમની માટે વાપરવામાં આવી અને સાથે જ તેઓને ઈજાઓ પણ પહોંચાડવામાં આવી છે. તેમને જે રીતે ભાજપના નેતાનું કહેવું છે કે તેમને દંડા મારવામાં આવ્યા, જે બેનરો સાથે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તેના દંડા જે છે તેમને બરડાના પાછળના ભાગમાં લીધી રીતે મારવામાં આવ્યા. અને બીજી બાજુ શ્રદ્ધા રાજપૂત કે જેઓનું પણ કહેવું છે કે તેમને પણ છેડતી તેમની કરવામાં આવી, તેમને પણ અભદ્ર ભાષાનો તેમની માટે પ્રયોગ કરવામાં આવ્યો. એટલે હવે ગુજરાતની અંદર રાજનીતિ શું થઈ ગઈ છે અને કયા પ્રકારના પ્રદર્શનો થઈ રહ્યા છે, કેવા આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે એ આપ મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. જે રીતે મંતવ્ય ન્યૂઝ તમામ અપડેટ્સ ને સીધી ખબર આપના સુધી હંમેશા પહોંચાડતું આવ્યું છે, આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો કે જ્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ એવા
ગોપાલ ઇટાલિયા પણ છે અને તેની સાથે મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ યુવા કાર્યકર્તાઓ પણ જોડાયા છે અને તે જે પેપર લીક કાંડ થયો છે હેડ ક્લાર્કનું પેપર જે લીક થયું હતું અને ત્યારબાદ 11 જેટલા આરોપી પકડાઈ ચૂક્યા છે હવે ઝડપથી આ મામલો ઉકેલવામાં આવે દોષિતોને ઝડપથી સજા થાય તે માટેનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તે માટેની રજૂઆત કરવા પ્રદર્શન તે આમ આદમી પાર્ટી દ્વારા થઈ રહ્યું હતું પરંતુ આ પ્રદર્શન કમલમની બહાર કેમ કરવામાં આવ્યું તે પણ સવાલ છે અને ત્યારબાદ જ્યારે પોલીસ હટાવવા આવી તો તે લોકો હટ્યા નહીં અને કમલમની અંદર રહેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓ સાથે શા માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી તેમને શા માટે તેમની સાથે ઘર્ષણ સર્જાયું તે પણ સવાલ છે કેમ કે જે રીતે આજના ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય બહારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આજે આ ઘટના બની છે અને આપના નેતા ઈશુદાન ગઢવી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે ભાજપની મહિલા કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યા છે ભાજપ નેતા ઋત્વિજ પટેલ આપણી સાથે જોડાયા છે જે ઋત્વિજજી જે રીતે કહી શકાય કે આજે કમલમની બહાર જે સમગ્ર ઘટના બની છે એમાં ભાજપની મહિલા કાર્યકર્તાઓ દ્વારા આક્ષેપ થયા છે કે નશાની હાલતમાં હતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને તેઓની છેડતી કરી છે જો જે પ્રકારની હલકી માનસિકતા ધરાવતું ખૂબ જ અસામાજિક કહી શકાય એવું કૃત્ય આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ ઈશુદાન ગઢવી હોય પ્રવીણ રામ હોય ગોપાલ ઇટાલિયા હોય નિખિલ સવાણી હોય આ તમામની આગેવાનીમાં 200 થી 250 જેટલા ગુંડા તત્વોએ આવીને આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર હુમલો કર્યો છે ત્યારે અમારી જે મહિલા કાર્યકર્તાઓ હતી એમની છેડતી કરીને એમની સાથે ગાળી ગલોચ કરીને એમની સાથે હાથાપાઈ પણ આ કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીના લોકોએ કરી છે અને એમને ત્યારે ધ્યાનમાં આવ્યું કે ઈશુદાન ગઢવી સહિત અનેક લોકો એ નશાની હાલતમાં હતા એમણે પોતાની રીતે પોલીસ ફરિયાદમાં પણ આ વિગત પોલીસને બતાવી છે હવે આ તમામ વિષય જે છે એ પોલીસનો વિષય છે હેલ્થ ખાતાનો વિષય છે અને અમને વિશ્વાસ છે કે પોલીસ નિષ્પક્ષ તપાસ કરશે અને જો આ પ્રકારનું કંઈ પણ તથ્ય જણાય જી જી આપણી સાથે જી ઋતુજી આપણી સાથે રાજભા ઝાલા જોડાયા છે જે આપના નેતા છે જી રાજભા આપ શું કહેશો જે રીતે ભારતીય જનતા પાર્ટીની મહિલા નેતાઓનું કહેવું છે કે આપના જે અમુક ત્યાં લોકો હાજર હતા જે નશાની હાલતમાં હતા અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા મેડમ જે પેલા જે ભાઈએ બોલ્યા ને હું તો ભારતીય જનતા પાર્ટીની આખી પ્રણાલીને ઓળખું છું કે એમને જે એ ઉપજાવી કાઢેલી વાત છે એકદમ અને ઈશુદાનભાઈ ને આ બધા સમાજના ખૂબ પ્રતિષ્ઠિત લોકો છે એ કઈ નશામાં ન હોય હું અને તમે અને આખું ગુજરાત જાણે છે અને એનું લાઈવ થતું હતું ત્યાં કોઈ એવા મૂર્ખ ના હોય કે લાઈવ થતું હોય અને કોઈ રાજકીય સામાજિક આગેવાન છે ત્યાં ન કરવાનું કરે એ રામધૂન બોલાવતા હતા અને જે કાંઈ એમની માંગ હતી અને એટલા માટે માંગ હતી કે આ જે રીતે યુવાનો સાથે યુવાનોની લાગણી સાથે બેરોજગારો સાથે અનેક છેલ્લા 1 વર્ષની અંદર 10 વખત પેપર ફૂટ્યા તો ક્યાંક ને ક્યાંક એમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સંડોવાયેલા હોય એટલે ઉલટે રહીને પ્રિપ્લાન લાઈવ જોયું છે સત્તાના જોરે ગળે ટૂંકવાનું કામ છે ને આ લોકો કરે છે આખા ને જે આક્ષેપો કરે છે કે કોઈ કોઈ એને જે કેવું હોય તો એવી વાત કે કોક માને બાકી હકીકતમાં કઈ નથી બધું જ આમ આદમી પાર્ટીના બધું બહાર આવ્યું છે અને હું શું દાવા સાથે કહું છું ઋત્વિકભાઈ દાવા સાથે કહું છું કે તમારી એક વાત તમે સાબિત કરી આવો તો આમ આદમી પાર્ટી વિરોધ કરવાનું બંધ કરી દે અને ઘણી બધા નાટક બંધ કરો કોકને ખોટે ખોટે બદનામ કરવાનું બંધ કરો કારણ કે હવે ગુજરાતની પ્રજા તમને ઓળખી ગઈ છે તમે શું કરો છો ને એ આજ સુધી તમારું આવેલું છે આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી કાર્યકર્તા ઉપર તમે ગમે આવા ક્રાંતિકારી કે જ્યાં મહિલાઓની જોડી કરે ઈશુદાનભાઈ દારૂ પીને કોઈ ઈશુદાનભાઈ કોઈ દિવસ દારૂ ખુબ આધ્યાત્મિક માણસ છે આખું ગુજરાત તમને માંગ ની દ્રષ્ટિ થી જોયે છે એને એના વિશે તમે આવો આક્ષેપ કરીને અરે તમે જે કૃત્ય કર્યું છે આજે સમગ્ર ગુજરાતે જોયું છે
તમારા ફેસબુક પેજના માધ્યમથી મીડિયાના માધ્યમથી ત્યાં હાજર રહેલા લોકોએ બધાએ જોયું છે કે કઈ રીતે તમે એન્ક્રોચમેન્ટ કરીને ડ્રેસ પાસિંગ કરીને કાર્યાલયમાં ઘૂસી આવ્યા. લોકશાહીમાં તમારા ઘરે આવીને તમારા ઘરના બારીમાળા તોડી નાખી શકું? બિલકુલ ખોટી વાત છે ભાઈ. લોકશાહીમાં તમારા ઘરે નથી, લાઈવ બતાવ્યું છે. અરે અમને જોયું છે ભાઈ, તમે અમારો ગેટ તોડી નાખ્યો છે. અમે તોડ્યા નથી, એમાં અંદર તો કોણે? અમે તોડ્યા ભાઈ, અમે તોડ્યા. તમે મારી ભાણા, અમે તોડ્યા. જો કમી એવી છે કે હવે તમને, અરે બિલકુલ ખોટી વાત છે ભાઈ. અમે હાજર હતો, સાક્ષી છું. જે ઘટના બની છે મેં જોઈ છે, અને ત્યારે જ હું બહુ જવાબદારી પૂર્વક કહી રહ્યો છું કે જે રીતે પ્લાનિંગ કરીને હુમલો કર્યો છે, એટલે પોલીસ ને આ ગુજરાતની જનતાએ બધા ભાજપના ગુંડાઓ છે ને હુમલો કર્યો છે. અરે ભાઈ મર્યાદામાં વાત કરો, ભાજપના ગુંડાઓ જો હોત ને તો આમાંથી એકઈ ના બચત. અમે કાયદો ને વ્યવસ્થા હાથમાં નથી લીધી રાજભા. અમે પોલીસે જાણ કરી અને પોલીસે બધાને રાઉન્ડ કર્યા. અમે કોઈના ઉપર હાથ નથી ઉપાડ્યો ને. કોઈ મર્યાદામાં બોલજો, કઈ નથી કરી. તો મર્યાદામાં બોલજો રાજભા. હું મારો એવું એ વાત કે જો ખરેખર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગુંડા હોય કે સુનંદ ભાઈને ભરવું પડી ગઈ છે, એમનામ પડી છે હુમલો. તમારા એક તમે લોકોએ હુમલો કર્યો છે, તમે પોલીસ ને આગળ કરીને બધું કર્યું. ઉલટા છોડ કોટવાલ કોડાટે મર્યાદામાં હું જોઈ રહ્યું છું કે તમે તમે લોકશાહીનું ગરીબ લોકશાહી પ્રણાલીને ઉલ્લંઘન છે. કે કમલમ ની બહાર કેમ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો? કમલમ ની બહાર નહીં, નહીં બેન, કમલમ ના દરવાજા સુધી વિરોધ કર્યો હોત તો પણ હું માનું કે ચલો લોકશાહી છે. કમલમ ની અંદર આવીને, અમારા પોર્ચમાં આવીને, અમારા દરવાજા તોડીને, અમારા સુરક્ષા કર્મીઓ સાથે હાથાપાઈ કરીને, સિક્યોરિટી કેબિન તોડીને, મહિલાઓની છેડતી કરીને, શું આ લોકશાહી છે? મને જવાબ આપો, શું આ લોકશાહી છે? તમારી નિમ્ન સ્તરની માનસિકતાનું પ્રદર્શન. અરે મારી નિમ્ન સ્તરની માનસિકતા તમારું નિમ્ન સ્તરનું કૃત્ય દેખાયું છે આજે રાજભા. આમ આદમી પાર્ટીની લોબી મતદાર માટે, રાજનીતિ ચમકાવવા માટે પોતાની ધરાતલ નથી, કોઈ વજૂદ નથી, ત્યારે પોતાનું અસ્તિત્વ સાબિત કરવા માટે કઈ હદ સુધી જઈ શકે? આજે સમગ્ર ગુજરાતે જોયું છે. લાજવાના બદલે ગાજો નહીં. આ ગુજરાતની જનતા પાણીનું પાણી કરશે. બિલકુલ, મને ભલે ભલે ગુજરાતની પોલીસ પર તો રાજભા આપને એ જ સવાલ છે કે આપ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, એ બરોબર છે. આપની માંગણી પણ યોગ્ય હતી કે જલ્દીથી આનો નિવેડ આવવો જોઈએ, પરંતુ એ સવાલ કે કમલમ ની બહાર કેમ, કોઈ બીજી જગ્યા પર આપ કરી શકતા હતા પ્રદર્શન? એક જવાબદાર જે કોઈ પણ એની કન્ફર્મ આપને એનો જવાબ નિર્ભર તંત્ર છે. કારણ કે ક્યાંય આ લોકો જાગ્યામાં છેલ્લે નથી, એમને જગાવવા માટે ડાયરેક્ટ ગયા છે. હવે તમે તો જ જાગશે, નહીતર તો આ ગુજરાતની જનતાને અન્યાય અને ભ્રષ્ટાચાર અને કૌભાંડો થઈ છે. તમારું અસ્તિત્વ જવા માટે મજબૂર કર્યા છે. જો કેટલા દિવસ થી રાજીનામું અસિતભાઈ હોતાનું રાજીનામું રાજીનામું લઈ લીધું, પણ રાજીનામું તો લેવું નથી. અને તો જે ભાજપ ની મહિલા નેતાઓના આક્ષેપ છે ખોટા છે, એવું કેવું છે આપણું રાજભા? 100% ખોટા છે, 100% હું ગેરંટી થી કઉ છું કે આમ આદમી પાર્ટી નો એક ભાજપના જે સંસ્કારો છે ભાઈ, મને ન બોલાવે તો સારું. ભાજપ છે, ભાજપમાં જે આ બધું છૂટે એટલે એને એવું જ છૂટે છે. લોકોએ જોયું છે એટલે આમાં મારે વધારે કઈ કહેવાનું રહેતું નથી.
ઋતુજભાઈ, આપ એમનું એવું કેવું છે કે મહિલા નેતાઓનું કેવું છે તદ્દન ખોટું છે, તેવું કોઈ ઘર્ષણ થયું જ નહોતું, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આપના કાર્યકર્તાઓ પર હુમલો કરાયો છે? અરે બિલકુલ નહીં, હું પોતે ત્યાં હાજર હતો બેન. અમારા કુલ મળીને 10-15 કાર્યકર્તાઓ ત્યાં બેઠકમાં સંગઠનાત્મક કામ કરી રહ્યા હતા, વધારે કાર્યકર્તાઓ પણ નહોતા. ત્યારે અચાનક આ 300 લોકોનું ટોળું આવીને હુમલો કર્યો છે. અમે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે એના માટે સંયમ રાખીને માત્ર પોલીસને જાણ કરી અને પોલીસે આવીને સ્થિતિને કાબૂમાં લીધી છે. અમે કોઈ આમ આદમી પાર્ટીના એક પણ કાર્યકર્તા સાથે કોઈ પણ ઘર્ષણ કે સંઘર્ષ કર્યો નથી. સામે આમ આદમી પાર્ટીના લોકોએ અમારો દરવાજો તોડ્યો, અમારી સિક્યોરિટી કેબિન તોડી, અમારી મહિલાઓ સાથે છેડતી કરી, એમની સાથે ગાળાગાળી કરી, અને આ બધું જ અમારી પાસે ઓન રેકોર્ડ છે, સીસીટીવી ના ફૂટેજ છે, અને અમે પોલીસની તપાસમાં સહયોગ આપીને આ બધું જ પોલીસને રજૂ કરવાના છીએ અને અમે કરી પણ દીધું છે. જી, આપ બંને વાતચીત કરી મંત્રીનું સાથે, એટલે આ ભાઈ એકદમ પાયાવિહોણી વાતો કરે છે, અને જે ભાઈ રાજભાઈ છે એ પાયાવિહોણી વાતો કરે છે. આ દુનિયા ઓળખી ગઈ છે તમને, એટલે હવે કંઈક તો પાછા વળો. પેલી વસ્તુ કે એ લોકોને જો હુમલો કરવો હતો 15 મિનિટ ને રામધૂન ન બોલાવત, એ તમને લોકશાહી ઢબે જગાડવા માટે આવ્યા હતા. તમારે શું જરૂર હતી અમારા કાર્યાલયમાં આવવાની? અમે તમારા કાર્યાલયમાં આવ્યા હતા. તમે સત્તાના જોડે લોકોને ખૂબ જ, અને જે કહેવાય ને કે નિમ્ન સ્તરે તમે જાઓ છો, બેફામ ભ્રષ્ટાચાર કરો છો, કૌભાંડ કરો છો, એટલે હવે અમે એ પણ કહી છીએ કે અમે હવે તમને જગાડવા માટે તમારા કાર્યાલય આવું છું. તમારે જેટલા હુમલા કરાવો એટલા કરી લેજો. આ ગુજરાતની સંસ્કૃતિ નથી. જે પ્રમાણેની સંસ્કૃતિ તમે દિલ્હીથી લઈને આવીને અહીંયા સાબિત કરવા માંગો છો, આ ગુજરાત છે, પ્રજા માફ નહીં કરે. ઈટ નો જવાબ પથ્થરથી આપશે તમને અને તમારા બધા પાર્ટીના નેતાઓને. એ સમયે ખબર પડશે. હવે હવે તમને તમારે તમારી સામે લડે હું ગુજરાતમાં એક વિરોધ પર ખબર આવી જોઈએ. તમે અમે કઈ ડરવાના નથી ઋતુભાઈ, તમારે જે બતાવો એ ગુંડાઓને જ્યાં જે કહેવું એ કહી દેજો. સાહેબ, અરે ભાઈ, હું તમને કહું છું, તમારી જે થાય કરી લેજો. અમને કાયદા અને વ્યવસ્થામાં સંપૂર્ણ ભરોસો છે. ગુજરાતમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારે અમારે લોકશાહી ઢબે વિરોધ કરવો છે. અમારે બીજું કઈ નથી કરવું. જો અમારે કરવું હોત તો સિદ્ધાર્થ હુમલો કર્યો હોત, ત્યાં હલાબોલ કર્યો હોત. જી, ઋત્વિજ પટેલ જેવો ભાજપથી જોડાયા, રાજભા ઝાલા જેવો આપથી જોડાયા, બંને અમારી સાથે જોડાયા બહાર, તો જ રીતે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી બંનેના નેતાઓ એકબીજા પર જ આક્ષેપ અને પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. હવે સત્ય શું છે તે તો તપાસ બાદ બહાર આવશે જ કે શું આપના નેતાઓ નશાની હાલતમાં હતા કે નહીં. ન્યૂઝ રૂમથી આપણી સાથે મનોજ જોડાઈ ચુક્યા છે. મનોજ, આજે જે ભારતીય જનતા પાર્ટીના કમલમ ઓફિસની બહાર જે આજે દ્રશ્યો જોવા મળ્યા, ગુજરાતની રાજનીતિમાં આવું પહેલી વાર થયું છે કે બે પક્ષમાં મહિલાઓ પર આ રીતે આક્ષેપ પ્રત્યાક્ષેપ ને મહિલાઓને છેડતી કરવામાં આવી હોય? બિલકુલ બિનલ, વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે કે તેમના આગેવાનો છે, તેમણે દારૂ પીધો હતો કે તેમણે છેડતી કરી હતી, તે મુદ્દો તો છે. પરંતુ તેનાથી પણ સૌથી ચિંતાની વાત એ છે કે ગુજરાતની જે રાજનીતિ છે તે કયા સ્તરે જઈ રહી છે. આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે જે ખાસ કરીને જે કરવામાં આવ્યું હતું, જે આક્ષેપો કરવામાં આવ્યા, જે તેમના મારપીટ કરવામાં આવી, તે કઈ સ્તરે ગયું તે ખૂબ જ નિમ્ન કક્ષાનું છે. ખાસ કરીને જે ગુજરાતની જે રાજનીતિ છે, આગામી સમયની અંદર જે 2022ની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ને તેની પહેલા જ આ પ્રકારના હંગામા ખૂબ જ નિંદનીય છે. બિનલ જી, મનોજ આભાર જોડાવા બદલ. તો જે રીતે હવે ગુજરાતની રાજનીતિનું સ્તર જાણે હલકું થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે આજે જે દ્રશ્યો ગુજરાતની રાજનીતિ માટે આ પહેલી વાર બન્યું હશે કે બે પક્ષમાં મહિલાઓ સાથે છેડતી, અને એવા આક્ષેપ અન્ય પક્ષ પર કરવામાં આવ્યા છે કે તેના કાર્યકર્તાઓ નશાની હાલતમાં હતા. હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન કરો www.mantavyanews.com પર. નમસ્કાર.